સુરત ગ્રીષ્મના હત્યારા ફેનિલની ફાંસી અંગે સુનાવણી સરકારે ફાંસીના કન્ફર્મેશન અંગે હાઈકોર્ટમાં અરજી કરી છે। ફેનિલની ફાંસીની સજાના કન્ફર્મેશન પર સુનાવણી થશે। સેશન્સ કોર્ટે રેરર્સ ઓફ ધ રેર કેસ ગણી સજા ફટકારી છે। 5 મેના રોજ ગ્રીષ્મા હત્યા કેસમાં ચુકાદો આપ્યો હતો। ગ્રીષ્માના હત્યારા ફેનિલની ફાંસી અંગે સુનાવણી સરકારે ફાંસીના કન્ફર્મેશન અંગે હાઈકોર્ટમાં અરજી કરી છે। ફેનિલની ફાંસીની સજાના કન્ફર્મેશન પર સુનાવણી થશે। સેશન્સ કોર્ટે રેરેસ્ટ ઓફ ધી રેર કેસ ગણી આ સજા ફટકારી છે। 5 મેના રોજ ગ્રીષ્મા હત્યા કેસમાં ચુકાદો આપ્યો હતો। ગ્રીષ્માના હત્યારા ફેનિલની ફાંસી અંગે સુનાવણી સરકારે ફાંસીના કન્ફર્મેશન અંગે હાઈકોર્ટમાં અરજી કરી છે। ફેનિલની ફાંસીની સજાના કન્ફર્મેશન પર સુનાવણી થશે। જો આ ફાંસી કન્ફર્મ થાય છે તો તાત્કાલિક તેને ફાંસી આપવામાં આવશે। સેશન્સ કોર્ટે રેરેસ્ટ ઓફ ધી રેર કેસ ગણી સજા ફટકારી છે। આશકા જાની સંવાદદાતા ફોનલાઈન પર જોડા છે મારી સાથે। જી આશકા, ગ્રીષ્માના હત્યારા ફેનિલની ફાંસી અંગે કન્ફર્મેશનને લઈને જે અરજી સરકારે કરી છે તેના ઉપર સુનાવણી થશે। ક્યારે આ સુનાવણી થશે અને જો આ સુનાવણીમાં કન્ફર્મેશન આવી જાય છે તો પછી ફેનિલને ફાંસીની સજા પાકી? ચોક્કસથી જોઈ એ વાત સાચી છે કે જે કન્ફર્મેશન હાઈકોર્ટ દ્વારા આપી દેવામાં આવે છે અને તેની જે સુનાવણી છે તે પૂર્ણ થશે અને હાઈકોર્ટે તે અરજી ગ્રાહ્ય રાખશે તો ફાઇનલી ફાંસીની સજા એ નક્કી થઈ જાય છે। પરંતુ સુરતમાં જે 47 કેસ હતો તેને લઈને સુરત સેશન્સ કોર્ટ દ્વારા ફાઇનલને ફાંસીની સજા 5 મહિના રોજ ફટકારી હતી અને ત્યારબાદ સરકાર દ્વારા ફાઇનલની ફાંસીની સજાના કન્ફર્મેશન અંગે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી। હાઈકોર્ટે હવે આ અરજી સ્વીકારી લીધી છે અને આગામી દિવસમાં મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે। સરકાર દ્વારા જે રજૂઆતો કરવામાં આવી હતી તે ખૂબ મહત્વની હતી અને તેમજ સેશન્સ કોર્ટે પણ આ કેસને રેરેસ્ટ ઓફ ધી રેર કેસ ગણાવ્યો હતો અને સરકારે પણ તેને ફાંસીની સજા થવી જોઈએ તેવા આગ્રહ સાથે અરજી કરી હતી અને તે હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી છે। આગામી દિવસમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ કહી શકાય કે કોર્ટ દ્વારા જો આ અરજી સ્વીકાર કરી અને તેની સુનાવણી પણ માન્ય રાખવામાં આવે છે તો ફાંસીની સજા ચોક્કસથી થઈ શકે છે। હવે જોવાનું છે કે હાઈકોર્ટ દ્વારા આ મામલે શું નિર્ણય લેવામાં આવે છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।